नमस्कार विद्यार्थी मित्रों, स्वागत छे આપનું અમારી YouTube ચેનલ માં. આજે આપણે બેટી બચાવો છે એ નિબંધ છે એ જોવાના છીએ. સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉધાર. સ્વાતંત્ર્ય પ્રાપ્તિના ઘણા વર્ષો પછી પણ આપણા દેશમાં હજી કેટલાક સમાજમાં ખોટી અંધશ્રદ્ધાઓ, અજ્ઞાન, ભયમો જેવા સામાજિક દૂષણો પ્રવર્તે છે, જે સમાજનો એક પ્રકારનો મોટો સડો છે. તે દેશના વિકાસને આડકતરી રીતે રૂંધવાનો પ્રયત્ન કરે છે. ઉચ્ચ નીચના ભેદ, અસ્પૃશ્યતા, શોષણ, જાતિ અસમાનતા, દહેજ પ્રથા તથા ભ્રૂણ હત્યાના આ સામાજિક દૂષણો કેટલાક વર્ષોથી આપણા દેશમાં ઘર કરી ગયેલા છે. ધીરે ધીરે એનું પ્રમાણ વધતું જાય છે, જે આપણા માટે ગંભીર બાબત છે. ગર્ભમાંના બાળકની જાતે સ્ત્રી હોવાનું જણાતા ભ્રૂણ હત્યા કરાવતા દંપતીઓની સંખ્યા પણ વધી રહી છે. ડોક્ટરો પણ આર્થિક કમાણીના મોહમાં આવી અને આવા જઘન્ય કૃત્યો છે ને એ કરતા અચકાતા નથી. આપણી પુરુષ પ્રધાન સંસ્કૃતિ આજે પણ પુત્ર જે પુત્રી છે એની ભેદરેખા ભૂસી શકેલ નથી. દીકરી હોવાનું માલુમ પડતા જ ગર્ભપાત કરાવવા માટે યુવતી પર દબાણ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો સ્ત્રીની ઈચ્છા પણ નથી હોતી, છતાં ઘરના સભ્યોના આગ્રહના કારણે એ લાચાર બની જાય છે. પુત્ર જન્મની ઘેલછા એટલા માટે પણ છે કે તે ઘડપણનો સહારો બનશે, પોતાના વંશવેલો આગળ વધારી શકશે. અંતિમ ક્રિયા જેવી કે ધાર્મિક વિધિમાં પણ પુત્ર તો જોઈએ જ, આવું બની રહે છે. એવું માને છે કે પુત્રી છે એ પિંડદાન ન કરી શકે એવી માન્યતાઓ છે. પુત્રીઓને પોતાના કુટુંબની આવકમાં હિસ્સો આપનાર તરીકે પણ જોવામાં આવતી નથી. પુત્રીને આર્થિક અને સામાજિક બોજો ગણવામાં આવે છે, એને સાપનો ભારો અને પારકી થાપણ માનવામાં આવે છે. સમાજમાં પ્રવેશેલા દહેજ પ્રથા જેવા કુરિવાજોને લીધે પણ સ્ત્રી મા બાપ માટે બોજારૂપ બને છે. ઉપરાંત પુત્રીના ચારિત્રની ચિંતા, લગ્નની ચિંતા વગેરે બાબતોના લીધે પુત્ર પુત્રીના જન્મમાં પણ ભેદરેખા અંકાઈ ગઈ છે. અત્યારે સ્ત્રી ભ્રૂણ હત્યા માટે આ બધા પરિબળો જવાબદાર છે. અત્યારે સમાજમાં સ્ત્રી પુરુષની અસમાનતાઓ પરાકાષ્ઠાએ પહોંચી છે. છોકરો થોડું ઓછું ભણેલ હોય, આર્થિક સ્થિતિ સારી ન હોય તો એવા છોકરાઓને છોકરી મળવી પણ સંભવ નથી. આ પરિસ્થિતિને જે થાય છે એના લીધે સ્ત્રીઓના અપહરણની ઘટનાઓ, દીકરીઓને નાસી જવાની ઘટનાઓ, આંતરજ્ઞાતીય લગ્નો, બળાત્કારની ઘટનાઓ પણ બની શકે છે. સ્ત્રી સતામણી, જાતીય દુર્વ્યવહાર, સ્ત્રી શોષણ, વંધ્ય પુરુષોના પ્રશ્નો જેવી અનેકવિધ સામાજિક સમસ્યાઓની સમાજની સ્થિતિ છે કરુણાજનક બની શકશે. સમાજને ઊભી કરેલી લગ્ન સંસ્થા જબરદસ્ત ફટકો પડશે, લગ્ન સંસ્થાઓ તૂટશે અને સામાજિક સમસ્યાઓ સમાજ વ્યવસ્થામાં છિન્ન ભિન્ન થઈ જશે, દેશને ભારે નુકસાન થશે. સ્ત્રી સમાજમાં અબડા નથી, પરંતુ પુરુષ સમોવડી છે. તે દેશના દરેક ક્ષેત્રમાં પુરુષોને માત આપી શકે છે. આવી બાબતોની પ્રતિતિ સમાજને કરાવતા રહેવું એ સમજદાર નાગરિકની ફરજ છે અને આપણે સ્વીકારી જ લેવું જોઈએ. સમાજમાં બિન જે સરકારી સંસ્થાઓ આ પ્રકારના કાર્યો હાથ ધરવા જોઈએ. તબીબો માટે જાતીય જે પરીક્ષણ છે એના માટે જ્યાં જે કાયદા છે એનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. આવા સક્રિય પ્રયત્નોથી જ સ્ત્રી ભ્રૂણ હત્યા છે એનું પ્રમાણ ઘટશે અને બેટી બચાવો અભિયાન છે એ આપણે કહીએ કે ચલાવવું જ જોઈએ, જેનાથી સમાજમાં જાગૃતિ આવશે. કારણ કે બેટી નહીં બચાવોગે તો બહુ કહાં સે લાવોગે? તો આ પ્રશ્ન છે એને ખરેખર ધ્યાનમાં લેવું એ જરૂરી છે. તો આશા છે કે તમને આ મારો નિબંધ છે ઉપયોગી સાબિત થયો હશે અને આપણે દીકરી વહાલનો દરિયો છે એ નિબંધ પણ અગાઉ રજૂ કરેલો છે. જો તમે ના જોયો હોય તો નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે. સો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.